पता अनयका जगना धारा जाय पणादित उगे आपमा अरे रे पसी रज रज राजी था। स्वागतम फरी एक नवा वीडियो में आप बधा मित्रों नु स्वागत करू छु। मित्रों मैं अने मारा परम स्नेही मित्र संदीप भाई प्रजापति ए एक सरस मजानो विचार एवो आव्यो कि आपणे 111 સાળંગપુર પગપાળા જઈએ અને એનો વિડીયો બનાવી અને આપ સમક્ષ રજૂ કરીએ। તો તમને શું લાગે છે કે અમે 111 શનિવાર સાળંગપુર જવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ મારો પૂર્ણ થશે? કેટલો સમય લાગશે? કમેન્ટ સુધી જણાવો। અને હાલ આજ શનિવાર છે, સવારના 5 વાગી ગયા છે અને અભી હાલ નીકળીએ જ છીએ। મેં સંદીપભાઈ કોલ કરી દીધો, તેઓ ત્યાંથી નીકળી ગયા છે અને હું નીકળું છું। ચાલો આપણે મળીએ આગળના વિડીયોમાં। સાળંગપુર પગપાળા જવાની શુભયાત્રા શરૂ થઈ ગઈ છે અને હવે હું ઘરેથી નીકળી ગયો છું, રસ્તામાં છું અને પરમ શ્રેહી મિત્ર સંદીપભાઈ પણ એમના ઘરેથી નીકળી ગયા છે અને બંને મિત્રો હવે સાળંગપુર રોડે ભેગા થવાના છીએ અને ત્યાંથી એક સાથે બંને મિત્રો સાળંગપુર જવાની જે યાત્રા છે એ યાત્રાની સાળંગપુર રોડે પહોંચી ગયો છું અને મારી બાજુમાં એ નવનાળું છે, આપણે જે નવું જે નવનાળું બનાવ્યું છે રેલવે સ્ટેશન એ નવનાળું। અને એથી વિશેષ વાત કરું તો આ કને આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો આ જે મકાન એને બોટાદની જેને કર્મભૂમિ બનાવી છે એવા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીનું આ ઘર છે। ઝવેરચંદ મેઘાણી જે છે અહીં રહેતા હતા। તમને બીજી તરફ હાલી અને ક્યારેક વિડીયોને બતાવીશ ઝવેરચંદ મેઘાણીનું ઘર। તો હવે ધીમે ધીમે યાત્રા અમારી શરૂ છે અને સંદીપભાઈ કદાચ આગળ પહોંચી ગયા છે, હજુ ફોન તો નથી આવ્યો પણ ફોન કરશું। આ સંદીપભાઈ અને બે ભાઈઓ અમે જે રોડે ભેગા થવાના હતા અને અમે સંદીપભાઈ હવે ભેગા થઈ ગયા છીએ બે એક હારે અને હવે અહીંથી બે ભાઈઓ એક સાથે સાળંગપુરની પદયાત્રા શરૂ કરીએ છીએ અને બે ભાઈઓનું સાહિત્ય વિશે છે તમને દુહા છંદની મોજ મળશે બાકી એટલે આગળની યાત્રાના વિડીયો જોતા રહેજો અને અમારો જે આ સંકલ્પ પ્રયત્ન કહો પ્રયત્ન 111 સાળંગપુરની પદયાત્રા 111 વખત પદયાત્રા એ શનિવારે ચાલી જવાનું તો આ કેમ રહેશે? અમે કન્ટિન્યુ કરી શકશું? વચમાં વચમાં ક્યારેક ક્યારેક શનિવાર પડશે? મોટિવેશન કોમેન્ટ્સ દ્વારા અમને પ્રેરણા આપજો કે આ અમે જે એકનો પ્રયત્ન કરીએ છીએ પ્રયત્નને અમે પૂર્ણપણે શનિવાર પૂર્ણ કરી શકીએ। હાલ જે બોટાદથી અણકુનો વિસ્તાર છે અણકુનો વિસ્તાર ભગવાન મહાદેવની અદભુત શિવલિંગ છે તો ક્યારેક તમને ત્યાંના પણ દર્શન કરાવીશું અને સંદીપભાઈ સાથે અમારી સાળંગપુરની જે પદયાત્રા છે એ પદયાત્રા શરૂ છે। ભગવાન હુરુદ નારાયણનું આગમન થયું છે, ધીમે 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 ધરતીને ઉજાળી રહ્યા છે ત્યારે ભગવાન સુરત નારાયણની આપણા દુહા છંદમાં વંદના થઈ જાય ત્યારે થવા દે ભગવાન હુરુદ નારાયણની વંદના। આ તો તેજ તમારું તપતા અને આખા જગના અંધારા જાય પણ આદિત ઉગે આભમાં રજ રજ રાજી થાય નારાયણ ને ભજતા ની અન થોડું વેલાય મોડું થાય પણ ચૂક
गया दीन। अरे रे वो तो गगने ग्रहेश गुरबा साम सामा पड़ जा पड़े अन मांगे के तारा परम बणतण वेला एक शपतणा। अरे रे अवे हुराज राखजो श्रम। भाई 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 आ भगवान नारायण नी वंदना छे आवी दुहा छंद नी मोज साथे तमने वीडियो जोवा मळशे। हां उतारियो भगवान सुरदान नी वंदना करी एम दादा हनुमानजी महाराज नी पण वंदना करशु। तो आगळ वीडियो जोवो तो तमने आवी मोज करता करता तमने आवी मोज करावता अमारा वीडियो तमने जोवा मळशे। बोलो तो प्रेम थी जय कष्टभंजन देव जय सुजनारायण। दादा ना दर्शन ने जई रहिया छी त्यारे जैन साध्वी जी जैन संतो ना पण दर्शन थई गया। ये दर्शन करीन पण पावन थई गया छी। पहला अमे दर्शनिवारे बाइक लईने साळंगपुर दर्शन जाता था त्यारे हूँ आ टेम्पावाला भाई ने जोतो हतो। अने ज्यारे आज पगपाळा साळंगपुर दर्शने जई रह्या छीए अने त्यारे आ टेम्पोनी मुलाकात लीधी अने त्यारे मने ख्याल आव्यो के आ भाई पाछला छ थी सात महीना वधारे समय थयो होय तो पण ना नहीं के जे जे लोको साळंगपुर चालीने जाय छे पगपाळा जाय छे ने एने पाछला पांच छ महीना थी आ कण ठंडा पाणीनी सेवा आपे छे। बधाने ठंडो पाणी नित सवारे पाए छे। આપણે એમનો કંઈ એમનો પણ પરિચય આગળ લઈએ। આ જે ટેમ્પોમાં પાણીનું પરબ છે એ અમે ગાડી લઈને જતા હોઈએ ત્યારે અવારનવાર જોતા હોય છે। તમે કેટલા સમયથી આ પાણીનું પરબ રાખો છો? ચાર છ મહિનાથી કારણ કે અમે દર શનિવારે હવારે ગાડી લઈને જતા હોઈએ છીએ ત્યારે લગભગ અમે ટેમ્પો રસ્તામાં જોયા જ છીએ અને આજ સાળંગપુર અમે હાલીને નીકળ્યા એટલે આજ જોયું કે આ કણે તો ચાર છ મહિનાથી આ ભાઈ દર શનિવારે બેહો છો। દર શનિવારે જે સાળંગપુર યાત્રાએ જાય છે એમને ઠંડુ પાણી આપી રહ્યા છે સેવા કરી રહ્યા છે। તમારી ખૂબ સારી એવી સેવા છે। તમારું નામ જણાવી દો મુકેશભાઈ। મુકેશભાઈ તમારું ગામ? બોટાદ જ છે। બોટાદના મુકેશભાઈ છે એમને ખૂબ સારી એવી સેવા છે। જ્યારે જ્યારે તમે સાળંગપુર દર્શને જતા હોય ત્યારે મુકેશભાઈની મુલાકાત અવશ્ય લેજો। મુકેશભાઈ અમે પાણી પી અને અમને પણ માહિત કરો છો ખૂબ રાજી ત્યાં અને આ વિડીયો અમે નેટમાં પણ મૂકવાના છીએ સેવાનો તમારો તમે એવી રીતે સેવા કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ તમે એવી સેવા કરો છો એ બદલ જય કષ્ટભંજન દેવ જય હનુમાનજી મહારાજ। હવે આગળ ઠંડુ પાણી પી અને આગળની યાત્રા શરૂ કરીએ છીએ। ખૂબ સારી એવી સેવાનું કામ પાંચ છ મહિનાથી એક ધારું કન્ટિન્યુ એમનો અમે દર વખતે ટુ વ્હીલ લઈ અને સાળંગપુર દર શનિવારે દર્શન કરવા જઈએ છીએ ત્યારે પણ અમે આ ટેમ્પો જોતા હતા પણ તારે અમને ખ્યાલ નહોતો કે આ ટેમ્પો શેના માટે ઉભો રહે છે। આ જ અમે જોયું તો ખબર આવી ખબર પડી કે અહીંયા તો સેવામાં દર્શન વાળા પાંચ છ મહિનાથી અવિરત સેવા ભાઈશ્રીની અવિરત સેવા છે ધન્ય છે આ સેવાને અને કે છે ને કે સુરત છે કિરત બડી સંદીપભાઈ ગુહો છે ને બિના પંખ ઉડ જા હા કારણ કે તમે કંઈક કાર્ય કર્યું છે રહે પણ કિરત કબૂલ ન જાત હા તમે કંઈક કાર્ય કર્યું છે ને એ જગતના ચોકમાં તમારી નામના કરી જશે તમારું કંઈક દાન કરેલું હશે ને એ તમારી કંઈક નામના કરી જશે। હેથલી આવવાની તૈયારી છે અને હેથલી પહેલાં જે મંદિર આવે છે ઉમૈયા માતાજીનું એ મંદિર આવ્યું છે। તમને રસ્તામાં જે જે મંદિર આવે છે એ મંદિરના બધાના નવા નવા જેમ જેમ બ્લોગ આવતા જશે એમ એમ વચમાં જે જે મંદિર આવે છે બધા મંદિરના તમને દર્શન પણ કરાવતા જશો એ મંદિરના બ્લોગ પણ કરાવતા જશો। સાળંગપુરમાં આરતી શરૂ છે અને લાઈવ આરતી અમે જોઈ રહ્યા છીએ અમે હજુ હેથલી પહોંચ્યા છીએ। હવે અમે સાળંગપુર પહોંચી ગયા છીએ અને હનુમાનજી મહારાજ દાદાના મંદિર તરફ જઈએ છીએ અને આપણું જે વ્હાઇટ હાઉસ કે ને વ્હાઇટ હાઉસ આજ દેખાઈ રહ્યું છે અને જે પ્રથમ ગેટ છે મુખ્ય પ્રવેશદ્વાર આ બાજુથી એ બાજુથી અમે જઈ રહ્યા છીએ તો આગળ જઈ અને શક્ય હશે તો તમને દાદાના દર્શન પણ કરાવી દઈશું।
बाल समय रवि भक्स लियो तब तीन हो लोक भयो अधियारो ताई सुतास भयो जग को यह संकट काहू सो जातन टारो देवन यावे करे विनंती तब छांडी दियो रवि कष्ट निहारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो कपि संकट मोचन नाम तिहारो।